કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે કાજરા નામનો અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે, જે ખાલી દીવમાં જ જોવા મળે છે. આ ઉત્સવ કવિની યાદમાં કરવામાં આવે છે, જેમાં લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક નારિયેળને લૂંટે છે. નારિયેળ લૂંટનાર ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અનેક તહેવાર ઉજવાય છે, પરંતુ દીવના ભાજા જ્ઞાતિના લોકો દર વર્ષે કાજરા નામનો અનોખો તહેવાર ઉજવે છે. આ વર્ષે પણ તહેવારની ઉજવણી થઈ, જેમાં મોટા કદવારા શ્રીફળની ધાર્મિક પૂજા વિધિ બાદ તેને નાગરવેલના પાન વાંસના ટુકડા વડે લાલ દોરાથી બાંધી એક પાલખી તૈયાર કરવામાં આવી હતી. આ પાલખીની વચ્ચે પૂજા વિધિ કરેલ નારિયેળ રાખવામાં આવેલ. આ પાલખીને પોલીસ બંદોબસ્ત સાથે અને ભજન કીર્તન બેન્ડ બાજા સાથે ગલીઓમાં થઈ દીવના જામપે પહોંચાડવામાં આવ્યું હતું, જ્યાં સાત ફેરા ફરી હજારો લોકોને લૂંટવા માટે આપવામાં આવ્યું. જે વ્યક્તિના હાથે આ નારિયેળ આવે છે એ ખૂબ જ નસીબદાર કહેવાય છે. આ વર્ષે દીવના બુચરવાડા શિવમ માવજીના હાથમાં નારિયેળ આવ્યું હતું. નારિયેળનું સત છે કે નારિયેળ ખાવાથી જેને ત્યાં સંતાન ના હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે. નારિયેળનું ખૂબ મહત્વ છે. નારિયેળ લૂંટતી વખત ફૂલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી નારિયેળ લૂંટતા સમયે ચપાચપીમાં લોકોને રક્ષણ આપી શકે. આ તહેવાર માટે ખાસ લોકો દેશ વિદેશથી આવે છે અને મોટી સંખ્યામાં ભાગ લે છે. કાજરા ઉત્સવ દિવસ સિવાય ક્યાંય પણ ઉજવવામાં આવતો નથી. ભારતી રાવલ, જેડેસ ટીવી, દીવ. આજે બહુ ખુશ છે, કેમ કે મારા પરિવારમાં નારિયેળ આવ્યું તો હું બહુ ખુશ છે. ઓકે, પહેલી વાર એમ કે અમારા ગામમાં આવ્યું એટલે બુચરવાડામાં.